નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત એની અંદર પાઠ નંબર 5 ચટક ચટક એટલે ચકલી રે ચકલી આ એક કાવ્યની અંદર આપણે પશુ પક્ષીઓ જે આપણા ઘર આંગણે હોય અને એ જે નાના નાના બાળકો હોય એને ખૂબ ગમતા હોય છે તો એવી વાત છે એ આપણને આ કવિતાની અંદર કરવામાં આવેલી છે. જેમ કે આપણે તમે એક નાના હોય ત્યારે આપણે પ્લે હાઉસમાં હોય ત્યારે તમે કાવ્ય સાંભળેલી હોય છે, ચક્કી બેન મારી સાથે રમવા. તો એવું જ છે આ એક કાવ્ય છે જેમાં એક નાનું બાળક છે એ પોતાની ચકલી સાથે છે એ સંવાદ કરી રહ્યો છે. તો એના વિશે આજે આપણે સમજીશું. તો ચટક ચટક રે ચટક એટલે ચકલી રે ચકલી રે ચકલી, ચી ચી કુંજસી ત્વ વિરહ એટલે હે પક્ષી તું ચીવ ચીવ બોલે છે. એટલે ચકલી રે ચકલી તું શું બોલે છે, ચી ચી બોલે છે. નીડે નિવસી ન સુખે ન ડયસે એટલે તું માળામાં રહે છે અને સુખેથી ઉડે છે. ખાદસી ફલાની મધુરાણી એટલે મીઠા ફળો ખાય છે. ચકલી ચીંચી બોલે છે, માળામાં રહે છે અને સુખેથી આકાશમાં ઉડે છે અને મીઠા મીઠા ફળો ખાય છે. વિરસી વિમલે વિપુલ ગગને એટલે સ્વતુ સ્વચ્છ વિશાળ આકાશમાં વિરહે એટલે કે ઉડે છે ફરે છે. નાસ્તિ જન ખલુ વાર્યથી એટલે તું ખરેખર કોઈને રોકનારી નથી. ચકલી છે એ આકાશમાં ઉડે છે અને તે કોઈને રોકી રહી નથી. પિતામહ માતા પિતા વિરહ મમ ન સ્ત એટલે મારા માતા પિતા અહીં નથી. એકાકી ખલુ ખીનો ડહમ એટલે ખરેખર હું એકલો હોવાથી દુઃખી છું. એટલે નાનું બાળક છે એ ઘરે એકલું છે, એના માતા પિતા કોઈ ઘરે નથી એટલે બાળક છે એ શું છે, દુઃખી છે. યહી સમીપ ચીવ ચીવ મિત્ર એટલે હે ચકલી મિત્ર ચી ચી કર અને મારી નજીક આવ. દદામી તુભ્યમ બહુ ધાન્ય તને ઘણા બધા દાણા હું આપીશ એટલે ચકલીને ધાન્યના એટલે અનાજના દાણા આપીશ. તું મારી નજીક આવ અને ચીંચી બોલ. ચણક સ્વીકુર પીબે રે નીરમ એટલે તું ચણનો સ્વીકાર કર અને પાણી પી. ત્વ નુપુર નુપુરી રટ ચીવ 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 એટલે તું દાણાનો સ્વીકાર કર, દાણા ખા, પછી પાણી પી અને ફરી વાર તું ચી ચીનું રટણ કર. તોષ્યમમાં કરું મધુર લાપમ એટલે મને સંતોષ આપ અને તારો મધુર અવાજ મને સંભળાવ. પાઠ્ય મામી પી ત્વમ ભાષણમ એટલે મને પણ તારી આ બોલી મને શીખવાડ. એટલે આ નાનું બાળક છે એ ચકલી જેવું બનવા ઈચ્છતો હતો અને એની સાથે મિત્રતા કરવા ઈચ્છતો હતો. અહીંયા છે આપણું આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. એક ચકલી અને નાના બાળકનો એ સંવાદ હતો. એ ચકલીને એના શું શું કરવાનું કહે છે, એનો અવાજ છે એને ખૂબ ગમે છે, એની પાસે આવવાનું કહે છે અને એને ખવડાવે પીવડાવે અને વહાલ કરે છે અને નાનું બાળક છે એ શું થઈ જાય છે, રાજી થઈ જાય છે. તો આ કાવ્ય છે એ અહીંયા પૂરું થાય છે. તમને અહીંયા સુધીનું સમજાઈ ગયું છે એવી હું આશા રાખું છું અને થેન્ક યુ.